કે કેમ કે કોળી દાયરામાં હાથ જાનું આવે છે, તમારી તારીખ એ તારીખ છે. અને તેથી કોળી દાયરાના આગેવાનને બોલાવીને કીધું તો હાથે જાનું ને મારે ત્યાં જમવાનું છે, મને આવો અવસર કેથી મળે. આ ભાદરકાંઠો અમારો તો વાતું એની રીએ ખરેખર ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચારે કે આય વાપરે તો ખૂટી જાહે, આય દઈ દે તો ખૂટી જાહે, આય કોકને આપે તો ખૂટી જાહે. ખરેખર ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાયલ હશે કે કેમ. આ તો આ જ છે, ચંચળ છે આ લક્ષ્મી, આ જ છે ને કાયલ નથી. અહીં તો હાથે એટલો સાથે જેણે કર્યું છે એને જગતે હંમેશા માટે યાદ રાખ્યા છે. પણ યુવાન મિત્રો મારા એક દુવાને યાદ રાખજો, આ બધું આવવાવાળું જવા વાળું છે. દી ખારા મોરા હવના આવે નેરના ગાડા નેરમાં નરીએ, એટલે કાંઈ પણ બોલાય અને ભૂલાઈ જાય તો તમને માપશે. મારો આ દુવો યાદ રાખજો કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ, થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. સરોવર સુકાઈ ગયું હોય, માલિકર માણા વ્યા જ્યાં ભરૂંડા પડી ગયા હોય, એ તળાવડાને કોઈ દી એમ ન કહેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એને કોઈ દી ન કહેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે 10 વર્ષનો દુકાળ થાકે, 1 વર્ષ પડે, 2 વર્ષ પડે, 5 વર્ષ પડે, પણ જેથી દુકાળ થાકે અને આહારની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢળડાઈને સરોવરની માલિકર જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા ન જાય પણ પાણીને સરોવરમાં જવું પડે. એમ તમારા સંસ્કારને હાચવી રેખાય છે ને તો સંપત્તિને તો એકદી પેટે ઢળડાઈને આવવું પડશે. શું કાં સરોવર આને હમણાં જો આપણે અહીં વાદળા ઘેરાય છે, રાતના ડમાડોળ વાદળા ઘેરાય, તારોલિયા દેખાતા બંધ થાય, એનો અર્થ એવો નથી કે નષ્ટ થઈ ગયા. યુવાનોને મજા આવે કડી કહું છું કે ઘટા મે છુપકે સિતારે ફના નહીં હોતે, ઘટા મે છુપકે સિતારે ફના મારી ઉંમરે જે પહોંચ્યા છે ને અમારા વડીલો હામા બેઠે એને માટે આ કડી કહું છું. ન જાને કોણ સા પલ મોત કી અમાનત હૈ, ન જાને કોણ સા પલ કઈ ઘડી કઈ પલ ઘટતી રહે જે માતાજી, ન જાને કોણ સા પલ મોત કી અમાનત હૈ, ન જાને કોણ
દીકરીના વડાવવા ટાણે આપણે ગામડા ગામમાં બાયુ એમ કેતી હોય વડાવવા ટાણે કે પરણા એટલા પ્યારા લાડી ચડી બે હો ગાડે લું કે ઘડી ક ઉભલા રિયો તો મારા દાદાની શીખ માગું એ પાડે ચડી ને વરરાજો લેવા આવે પાડે ચડી અને વરરાજો લેવા આવે તો એને એમ ન કહેવાય ઘડી ક ઉભલા રિયો તો મારા ને ઉભલા ઉભલા આલે ને બીજલના બોકડાને જે મોર થવું પડે હા તો બાપા વાતું થાય બધું એ ટાણું એ ઘડી એ પલ હા છોકરો માંદો હતો તે ડોહી હોતી હોતી કે અખિલમાનના માલિક તારે જીવની જરૂર હોય તો મારો લઈ લે પણ દીકરાને હાજો કરી દે જીવની જરૂર હોય તો મારો લઈ લે પણ મારા દીકરાને હાજો કરી દે એમાં પાડો છૂટી ગયો ને ખાટલાને માથું માર્યું ડોહી નીંદર ઉડી ગઈ એમ થયું કે જમરાજા આવ્યા પાડો દેખો ને કે જમરાજા આવ્યા એટલે હુતી હુતી કે માંદાને ખાટલો માલિક કર્યો છે માંદાને ખાટલો માલિક કર્યો છે એ તો ન આવ્યું હોય ત્યાં સુધીની વાતો થાય બાપા બહુ કઠણ છે એ ઘડી એ પલ એ સમય કે દાનું તો ઘડી સો અમને ડર તો લાગો રે સોઈ દન એ ઘડી એ પલ એ સમય તમને મને ઝડપી લઈએ ને એની પેલા કઈક કરી જવું જોઈએ કઈક કરી જવું જોઈએ હું કરી જવું જોઈએ એની પર મારે થોડીક વાતો કરવી છે મારે ગીગાભાઈ લખે છે અને મારી લૌકિક ગીતા કહીએ છે ગીતાની વાત આવી ને હું યુવાનો માટે ખાસ કહીશ તમને થાય ઘણી ઘણી કે આ ઘણી ઘણી લાખનજીભાઈ કેમ યુવાનો માટે કઈ યુવાનો માટે કીધે રાખે છે એનું કારણ છે કહેવાનું એને જ છે વાણીઓ આવેલો જતો હતો અને વાહે છોકરો આવેલો જતો હતો ધ્યાન પીડ્યું ફેરવીને ઝાપટ મારી છોકરાને બાજુ દુકાને ભાઈ બેઠો હતો એને કીધું અરે શેઠ બાપા છોકરાને શું કરો મારો ભલે દુકાને બે પડી કાં વારવા લાગશે કે દુકાન ન જતો અમારે અપાયશ્રે જાઉં કે જાઉં તો અપાયશ્રે ને ખાટકી વાળે ન જતા ને ભલે ને ભેળો આવે કે ને અમારા મુનિશ્રી ઉતર્યા કે ઉતર્યા તો મુનિશ્રી બાર વટિયા નથી ઉતર્યા ભલે ને ભેળો આવે કે મુનિશ્રી જ્ઞાનનો ઉપદેશ આપે છે કે આપે તો જ્ઞાનનો ઉપદેશ ને જુગાર રમતા જ ન શીખવાડતા ભલે ને ભેળો આવે કે ભલા માણા હું તને કેમ સમજાવવા બાળકની ઉંમર નાની છે અને બુદ્ધિ કાચી છે અને જ્ઞાન લાગી જાય કે આ બાળકને જ્ઞાન લાગી જાય ને તમને નહીં લાગે કે અમે તો રીઢાં થઈ ગયા હું કેટલાય વરોથી આમ ભરીએ એટલે હું થોડી થોડી વાર યુવાનો કહું છું અમે તો રીઢાં થઈ ગયા ખેર પડવો હોય તો ન પડી જાય હવે પાકે ગળે માયતમા રાજમાં ઝૂંપડી વારીને બેઠા હતા બેઠા માળા કરતા હતા નિયમ એવું કે માળા પૂરી કરવી જોઈ એમાં મીંદડી આવી સાધુ નેમ થયું બોલવું તો માળામાં ભંગ થાય ઊભો થાઉં તો આસન સિદ્ધ ન થાય અને મીંદડી જો હમણાં આવવા દઉં તો પરી એક દૂધ છે આગળ ધૂણામાં પી જાય આખો દિવસ આવી ના રહું એ મીંદડીને તગડવી બોલવું નહીં માળામાં ભંગ ન થવો જોઈએ વિચાર કર્યો પડખે ચમચી પડી હતી એ લઈ અને તરભાણા માથે મારે ખંડી ખંડી ત્રાંબાનું તરભાણું હોય એમાં મારે એ ખણી 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 એ જેમ જેમ ત્રાંબામાં મારતો જાય ને મીંદડી ઢુકડી આવે એ મીંદડીએ પાસે આવીને કીધું માયતમાં દાખલો કરીમાં મરી જાય મરી હું કહારા બજારમાંથી આવું છું બહુ ઘણી વાત છે કહારા બજારમાંથી આવું આખો દી ધડાધડી ધડાધડી જ્યાં ટોપને બકડીયા ઘડાઈને ત્યાંથી આવું આ તારે ટીક 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 નહીં જાઉં પેલા ધડાધડી ઘડા
એમ સાંભળી સાંભળીને મારા દેવા ઘણા કહારા બધાની મીંદડીઓ દેવા થઈ ગયા હવે આમાં કઈ. એટલે યુવાન યુવાન શબ્દ હું વાપરું છું. હા, યુવાનો માટે એટલે કહું છું કે તમને મને એમ કહેવામાં આવ્યું કે કૃષ્ણને એમ કીધું અર્જુને કે રથ લઈ જાઓ, લઈ ગયા બૈસનાને જોઈ અર્જુને કીધું મારા કાકા છે ને દાદા છે ને મામા છે ને આ બધાને મારીને મારે રાજ ભોગવવું માટે હું નહીં લડું એમ કરી અને અર્જુને હથિયાર મૂકી દીધા. આવું બધાને કહેવામાં આવ્યું છે. તો આપને પૂછું કે અર્જુન આ પહેલી વખત આવ્યો હતા બધા હામો? ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાચાર્ય અષ્ટથામા કર્ણ વિકર્ણ ભૂરીશ્રવા જયદ્રથ આદિ જે ઉભા હતા એના હામો અર્જુન પહેલી વખત લડવા આવ્યો હતો? કોઈ દી લડ્યો નતો? આમાં જેને જેને રસ છે ઇતિહાસમાં મહાભારતમાં એને જોયું છે અર્જુન કોઈ દી લડ્યો નતો. લડ્યો હતો, વિરાટનગરની ગાયું વાળી તેથી લીડ્યો હતો, તેથી દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, તેથી ભીષ્મ હતા, તેથી તો અર્જુન કાકા ને મામા ને દાદા ને કોઈ આડા ન આવ્યો. અટાણે કેમ આડા આવ્યા? ગીતા વાંચો મિત્રો, યુવાનોને કહો વાંચો. ગીતાના પહેલા અધ્યાયની માલિક અર્જુનએ વિશ્વનો પ્રશ્ન રજૂ કર્યો છે, વૈશ્વિક પ્રશ્ન છે, દાદા મામાનો નથી, પોતાનાનું નથી. અર્જુન બોલ્યો છે કૃષ્ણ અધર્માભિભવાત કૃષ્ણ પ્રદર્શંતિ કુલ સ્ત્રીય ત્રિસુ દુષ્ટાસુ વારણીય જાયતિ વર્ણ શંકર. હે કૃષ્ણ, આમાં કેટલા યુવાનો ઉભા છે જેની હગાઈ કરવાની બાકી છે? આમાં કેટલા યુવાનો એવા છે જેના તાજા લગ્ન થયા છે, બાઈને હજી આણું નથી વહેર્યું? આમાં કેટલા યુવાનો એવા છે કે જેને બાઈને આણું વારી એવા છે પણ હજી એને પુત્ર ઉત્પન્ન નથી કર્યો? આટલું યુવાધન મારું કપાઈ જાય, મારી સેનામાં સામેની સેનામાં આટલો ભારતનો યુવાન કપાઈ જાય, એની જે સ્ત્રીઓ વધશે એ પુરુષ અને સ્ત્રી વચ્ચેનું જે અનબેલેન્સ થાય, પુરુષની સંખ્યા ઘટી જાય, સ્ત્રીઓની સંખ્યા વધી જાય, તો એ બાઈઓ શું કરશે? એ બધી સતી નહીં હોય, અધર્માભિભવાત કૃષ્ણ પ્રદર્શયંતિ કુલ સ્ત્રીઓ, એ બાઈઓ ગમે ત્યાંથી બાળક ઉત્પન્ન કરશે, બાપનું નામ નહીં દેહ ગાય એમ બાળક ઉત્પન્ન કરશે, એ બાઈઓ અધર્મ કરશે, અધર્માભિભવાત કૃષ્ણ પ્રદર્શયંતિ કુલ સ્ત્રીઓ, દોષ કરશે. અને સ્ત્રી શું જાયતી વાણય, હે વૃષ્ણિ વંશના યાદવ, યાદવોમાં ત્રણ વંશ હતા, વૃષ્ણિ, અંધક અને ભોજ. હું લાંબી ચર્ચા નહીં કરું અત્યારે, છતાં એટલું કહીશ કે યા બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય એવી યાદવોમાં પરંપરા નહોતી, અધિકારીઓ એને જ રાજા બનાવવામાં આવતો, ગણ સ્વતંત્ર રાજ્યો હતા યાદવોના, ગણ સ્વતંત્ર રાજ્ય હતા અને આ કોઈને નડતું નહોતું. રાજુભાઈ ગણ સ્વતંત્ર યાદવોની સ્વતંત્રતા, માનવતા, ભાઈઓ બધા હપી ભેરા છે, રાજા પસંદ કરતા, એ કોઈને નડતું નહોતું, મગધને નડતું હતું. જરાસંધને શું કરવાની, રાજાશાહી હતી, જરાસંધને એમ હતું કે હું બળવાન છું એટલે મારી પ્રજાને મેં મારે કાબુમાં રાખી છે, પણ કાલ હવારે મારો દીકરો નબળો થાય અને યાદોની સ્વતંત્રતા જોઈએ અને મારી પ્રજા ઉહાપો કરે ને સ્વતંત્રતા માગી લે તો એટલે ગમે એમ કરીને યાદવોમાંથી રાજાશાહી સ્થાપી દેવી જોઈએ, ગમે એમ કરી અને ગણ સ્વતંત્રતા નષ્ટ કરી અને રાજાશાહી સ્થાપી દેવી જોઈએ એટલે પોતાની બે દીકરીઓ કંસને પરણાવી અને દીકરીઓને કરિયાવર દેવાના બાને એટલું ધન આપ્યું કે કંસેમાંથી નવી સેના ઊભી કરી શકે અને એ કંસે કર્યું, નવી સેના ઊભી કરી, ઉગ્રસેનને કેદમાં પૂરી અને કંસે રાજાશાહી સ્થાપી દીધી. બીજી લાંબી વાત, ઘણી વાત છે લાંબી, પણ તમને ટીવીમાં એમ બતાવે ને મારા જેવા કથાકારે બેઠા બેઠા એમ વાત કરે કે દેવકીને મૂકવા જતા હતા ને પછી આઠમું સંતાન મારશીએ એવું કર્યું એટલે કંસે રથ પાછો વાર્યો ને દેવકીને વાસુદેવને જેલમાં પૂરી લીધા. કંસ એટલો બધો મૂર્ખો નહોતો કે એક ઓયડીમાં રાખે, મથુરાનો રાજા હતો, સામાન્ય માણસ હતો, સામાન્ય હતો કે વાસુદેવને દેવકીને એક ઓરડીમાં રાખે, વાસુદેવને દેવકીને ભેળા રાખે, દેવકીને માથે તલવાર ઉગામી આકાશવાણી પછી વાસુદેવે કીધું એ મારમાં તારા આઠમા સંતાનની છે ને હું આપી દઈ સંતાન. કંસે કીધું શરત એક, તમારા નોકર ચાકરથી માંડી અને અધિકારી સુધીના મારા માણસો રહીએ, તમારા નહીં તો હું તમને મુક્ત કરું. વાસુદેવ વચને બંધાણા, એ નાનામાં નાના ઘરમાં રાંધવાવાળા માણાથી માંડી પોતા કરવાવાળી બાઈઓથી માંડી અને વૈદો સુધીના માણસો છે એ કંસના રેખા હતા. દેવકીને ઓધાન રીએ ન્યાથી કંસને હુમાચાર આપી દે તે બાળકનો જન્મ થાય ત્યાં સુધીના તમામ સમાચાર આપી દે. એને ઘેરે રાખ્યા હતા, ઓયડીમાં પીરા નહોતા. એ પેલા બાળકનો જન્મ થયો, માર્યો વાતને લંબાવું નહીં,
બીજા બાળકનો જન્મ થયો માર્યો, ત્રીજા બાળકનો જન્મ થયો માર્યો, ચોથા બાળકનો જન્મ થયો, વાસુદેવજી આવે કંસ મારી નાખે, પાંચમું બાળક, છઠ્ઠું બાળક, સાતમું બાળક દેવકીના ઉદરમાં, કંસને સમાચાર પૂરેપૂરા મળે, કાયમીના સમાચાર મળે, દેવકીની તબિયત વિશેના તમામ પ્રકારના સમાચાર મળી જાય અને એમાં રોહિણીજી આંટો દેવા આવ્યા. અને એ વખતનું સાયન્સ અટાણી જેમ સેરોગેટ મધર, કોઈ માતાનો ઓદર ખરાબ હોય તો બીજી માતાના ઓદરને ભાડે રાખી અને બાળકની ઉત્પત્તિ કરવામાં આવે અને સેરોગેટ મધર કહેવામાં આવે. આ સાયન્સ ભારત પાસે હતું તેથી દેવકીના હાથમાં ઓદરનું ગર્ભ પરિવર્તન કરી અને રોહિણીજીના ઓદરની માલિક કર્યું, મૂકી દીધું અને દેવકીને ગર્ભપાત થઈ ગયો છે. જે ગામડાની ભાષામાં જેને કહવાવડી કહીએ એવું કહવાવડી થઈ ગઈ છે એવા કંસને સમાચાર પહોંચાડી દીધા. પણ કંસના માણસોએ કીધું થાય જ નહીં, વૈદ્યોએ કીધું વાત જ ખોટી, દેવકીની તબિયત પૂર્ણપણે સારી હતી, ગર્ભપાત થાય જ નહીં. અને એ કેસ કરી અને આઠમું બાળક જ્યારે ઓદરની માલિક કર્યું ત્યારે મથુરામાં સભા કરીને કંસે જાહેર કર્યું કે સાતમા બાળકનો કોઈ પણ રીતે અન્ય નિકાલ કરી દીધો છે અને ખોટા સમાચાર મને દેવડાવ્યા છે, માટે વચન ભંગ થયા છે વાસુદેવ, એટલે હું જેલની માલિક પૂરું છું. પછી આઠમા બાળક વખતે જેલની માલિક પૂર્યા હતા. બહુ ઊંડી વાત છે, એટલે હું મારા યુવાન મિત્રોને કહું તમે વાંચો. બોલો અર્જુન, ધર્માભિભવાત કૃષ્ણ પ્રદોષંતિ કુલ સ્ત્રીઃ ત્રિષુ દુઃસાસુ વારણેય જાયતિ વર્ણશંકર. હે વૃષ્ણિવંશના યાદવ, એ બાયું જે બાળકને જન્મ દે છે ને, એ અધર્મથી બાળક ઉત્પન્ન કર્યું એ છે, અને એ બાળક જન્મશે ને એ વર્ણશંકર જન્મશે. શંકરો નરકાય એવા કુલ ધ્યાનામ કુલશ્ય પતંતિ એસામ પિત્રો લુપ્ત પિંડો દુઃખ ક્રિયા. એ વર્ણશંકર પ્રજા દ્વારા જે પિંડ તર્પણની ક્રિયા થાય ને એ મારા પિતૃઓને નહીં પોતે, મારા પિતૃઓ નરકની માલિકો જાહે, એટલા માટે થઈને હું યુદ્ધ નહીં કરું. અર્જુનનો પ્રશ્ન છે ને વૈશ્વિક પ્રશ્ન હતો સાહેબ, કાકા મામા બાબાના નહોતા. આ બધું વાંચો તો ખ્યાલ આવે, ભાગવત શું છે, ગીતા શું છે, મહાભારત શું છે, સાયન્સ શું છે. હા, અટાણે છોકરો મટીને છોકરી થાય, છોકરી મટીને છોકરો થાય, કરોડો રૂપિયાના ખર્ચે જાતિ પરિવર્તન કરે, આપણે માટે નવી નવાઈની વાત નથી. શ્રીખંડી દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો તો, એટલે ભીષ્મે બાણ મૂકી દીધા હતા કે જન્મે સ્ત્રી છે અને માથે હથિયાર નહીં આપો. આ બધું ભારત પાસે હતું. અમે નાના હતા એ વખતે એક ટેસ્ટ બેબીનો જન્મ થયો ભારત, હવે દીકરી જુવાન થઈ ગઈ. મોટા મોટા લેખ લખાણા, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ટેસ્ટ બેબી ઉત્પન્ન કરી ભારતે. ભારત માટે કોઈ નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો, ગાંધારીએ પિંડ જન્મો તો, વેદવ્યાસને બોલાવવામાં આવ્યા, ભ્રૂણના હો કટકા કરવામાં આવ્યા, અને હોય દ્રાવણના ઘડા મગાવવામાં આવ્યા, અને હો દ્રાવણના ઘડાની માલિક હો કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી. હોય હો કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. આ તો ચમત્કાર મૂકી દીધા છે સાહેબ, ચમત્કાર નથી, સાયન્સ છે. અરે જાજી વાત ન કરું તો, છક મહિના પહેલા કે આઠક મહિના પહેલાના દિવ્ય ભાસ્કર છાપાના પહેલા જ પાને મોટા અક્ષરે સમાચાર આવ્યા હતા કે ફોરેનની અંદર એક પુરુષે બે બાળકનો જન્મ દીધો. વાંચ્યું તું કહીએ, વિજ્ઞાનની સિદ્ધિ, ફોરેનમાં એક પુરુષે બે બાળકનો જન્મ દીધો, એ આપણી ધરતી માટે કોઈ નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો, માંધા તેને બાપના પેટમાંથી જન્મ હતો. આ સાયન્સ તેથી ભારતમાં હતો. આ દેશ છે સાહેબ, આને તો ખોટે ખોટો વગાવી વગોવી નાખો. મેકોલ નામનો અંગ્રેજ આવ્યો ને, એને આ બધા આવી વાતમાં લાંબો નથી હું ઉતરતો. મારે તમને કેવું છે, આ દેશની મહાનતા છે. અહીં તો ભીલનો છોકરો રામાયણ લખે ને બ્રાહ્મણ વાંચે સાહેબ, આ ઈ દેશ છે, આ ઈ દેશ કુમારી છે. અહીં તો સુત છે, સુતનો દીકરો પુરાણ વાંચે અને ઋષિ મુનિ આમળે સુતો વાત. સુત એટલે બ્રાહ્મણ એ નહીં, ક્ષત્રિય નહીં, એ સુત વાંચે. એટલે તો કર્ણને હેઠો ઉતાર્યો તો દ્રૌપદીએ કે એ સુતપુત્ર છે, હેઠો ઉતારો નહીં પરિણો. એ 18 પુરાણ વાંચે ને 88,000 ઋષિ સાંભળે. હા, મારો કહેવાનો ભાવ છે યુવાનોને કે કંઈક આપણા શાસ્ત્રોને વાંચો. હા, હવે તો હમણાં મારી એક કથા હતી મજેઠી કે બાટવા, મને યાદ નથી બરાબર, કે મેં ચોરવાડ ક્યાંક કીધું, આ વર્ષની કથામાં જ મેં કીધું હતું કે મારે જે પહોંચાડવું છે ને યુવાનો સુધી પહોંચતું નથી, કારણ કે દિવસના યુવાનો કામમાં હોય અને મારા હામાં ગલઢ્યા ગલઢ્યા આવે, અહીંયા જે સાંભળ્યું છે એ જ સાંભળવું, એને બીજું કંઈ સાંભળવું નથી. યુવાનો આવી શકતા નથી, એટલે મેં જાહેર કર્યું હતું કે કોઈ એવી કથા બેહાડે, એવી એક કથા બેહાડે
કે બપોરે 3 થી 6 વાગ્યાનો સમય છે એ વૃદ્ધો માટેનો, અને રાતે નવથી બારનો સમય છે ને એ યુવાનોએ કથા વાંચવાનો. તેથી હું 50% ચાર જ લઈ જો કોઈ મારું આ વાંધતા હતો કથા, કારણ કે મારે યુવાનો સુધી જે પહોંચાડવું છે એ નથી પહોંચતું. હા, બધું સાયન્સ હતું, બધો ઇતિહાસ હતો. રાજા ભગીરથે ગંગા ઉતારી, આપણે એમ કહી ગંગા ઉતાર્યા ને બ્રહ્માન તપસરિયા કરીને કમંડળમાંથી ગંગાજી છોડ્યા ને શંકરજી જટામાં ધીલા, પછી ભગીરથે આવ્યા ને જાનવી નામના ઋષિ આગળ બેઠા ને એ ગંગાજીને પી ગયા ને પછી જાનવી અહીંયાથી મુક્ત કર્યા. એટલે ગંગાજી અહીંયા જાનવી કેવાણા સગર રાજા, એને એક રાણીને એક દીકરો ને એક રાણીને 60,000 દીકરા, એક રાણીને 60,000 દીકરા ન હોય, 60,000 દીકરા ન હોય. પણ ભારતનો નકશો લઈને બેસો ને તો હિમાલયમાંથી નીકળેલી ગંગા આમ ગઈ છે, આમ મારા સામુ જોઈ ખ્યાલ આવી જાય, આમ ગંગા ગઈ છે પૂર્વ ભારતમાં. તમે ક્યારેય જાઓ ને, જવું એને માટે હું કહું છું. તો હાવડા ઘણા ગયા છે આમાં, હાવડા ઉતરી ત્યાં રેલવે પૂરી થઈ ગઈ, આપણે ઓખાઈ પૂરી થઈ ને એમની હાવડા પૂરી થઈ ગઈ, રેલવે આગળ નથી જતી. ત્યાં રેલવેમાં ઉતરી ત્યાંથી હાળવા બ્રિજ ટપી તમે કલકત્તા જાઓ, અને કલકત્તાથી 90 કિલોમીટર ઉપર કાકદીપ નામનો ટાપુ આવશે, ત્યાં તમારી ગાડીને તમારે છોડી દેવી પડશે, ત્યાંથી વાણમાં જવું પડશે, હોડીમાં જવું પડશે, બંગાળની ખાટી વટી અને સામે કાંઠે ઉતરો, નથી ફરી વાર તમારે ગાડી બાંધવાની રહે, અને 1.5 કલાક તમારી ગાડીનો રન થાય, પછી ત્યાં મહાપ્રભુજીની એક બેઠક જે આવશે, છેલ્લા બેઠક જે મહાપ્રભુજીની, ત્યાંથી 10 કિલોમીટર ઉપર જાઓ, ત્યાં કપિલ મુનિનો આશ્રમ આવશે, અને ત્યાંથી તમને 2-2 રૂપિયામાં એટલે તે વખતે 2-2 રૂપિયા લેતા હોય, 5 કેર્યા હોય, એટલે પગ સાયકલ વાળા લઈ જાય, ન્યા ગંગાજી અને સમુદ્રનું મિલન થયું છે, જેને ગંગાસાગર કહેવામાં આવે. આમથી 3 કિલોમીટરમાં ગંગાજી આવેલા આવે, આમથી સમુદ્ર આવે. તો એ જે ગંગાનો પટો છે, હિમાલયમાંથી નીકળી અને ગંગાસાગર સુધી ગંગા ગઈ, એ પટાને કાંઠે જે કંઈ વસ્તી હોય ને એ 60,000ની એ જમાનામાં હોવી જોઈએ, એટલે 60,000 દીકરા કહેવાય. કારણ કે રાજાને માટે પ્રજા એના દીકરા કહેવાય. પછી એ હગર, હગરનો જે અંશુમાન, અંશુમાનનો દિલીપ, દિલીપનો ભગીરથ, 4 પેઢીએ ગંગાજી ઉતાર્યા, જેમ નર્મદાને પહોંચાડી કોસ સુધી એમ 4 પેઢીએ ગંગાજીને ગંગાસાગર સુધી પહોંચાડ્યા. આ કેનાલ જ હતી. જો આને તમે ઇતિહાસની દ્રષ્ટિએ જોવો આ શાસ્ત્રોને. હા, પછી કે જાનવી નામના ઋષિ રસ્તામાં બેઠા હતા ને ગંગાને પી ગયા, ગંગાને પી ગયા એમને જે મેઘાપાટકર બેઠી હતી ને એમ જાનવી બેઠા હતા કે મારા આશ્રમથી આગળ ન હાલવા દઉં, કાંઈ છે તારું નામ દેખું હાલ ને. આ ઇતિહાસ હશે. હું એ કહેવા માગુ છું કે તમે વાંચો, મારા હામી નજર કરશો એટલે તમને ખ્યાલ આવશે. ભારતનો નકશો લઈને બેસજો, ઉપર કાશ્મીર છે, નીચે ભારત પૂરું થઈ જાય રામેશ્વર, ત્યાંથી શ્રીલંકા બતાવશે. રાવણે 50,000-50,000ની 2 ફોજ આમ રવાના કરી હતી. રામુ જો તમને સમજાય, આમ 50,000-50,000ની ફોજ રવાના કરી હતી, 2 ફોજની મોવડી એક એક સ્ત્રી બનાવવામાં આવી હતી. શું કરવા, રાવણને ખબર હતી કે હિન્દુસ્તાનના આર્યો છે, સ્ત્રી માટે ગાનત કરતા, એટલે એની સેનાપતિ સ્ત્રી બનાવવામાં આવી હતી, 2-2 સેનાપતિઓ દેવામાં આવ્યા હતા, 50,000-50,000ની ફોજ દેવામાં આવી હતી. એ પૂર્વ ભારત તરફ બાય જે હાલી, એ ઉડીસાને અડુઅડું થઈ, એ વખતે ભારતનો એક એવો ઋષિ ભટકો કે જેને આશ્રમની આગળ ન વધી હોગી. શું કરવા, તમામ પ્રકારની અસ્ત્ર વિદ્યા જાણતો હતો એ ઋષિ, તમામ પ્રકારનું સાયન્સ જાણતો હતો. ત્યાંથી બાય આગળ ન વટી હગી, ત્યાં એને થાણું નાખ્યું. પશ્ચિમ ભારત તરફ જે બાય આવી, એ મદ્રાસથી આગળ વધી, એને ભારતનો એક એવો ઋષિ ભટકો કે જે તમામ પ્રકારની અસ્ત્ર વિદ્યા જાણતો હતો, એના આશ્રમને બાય વટી ન હોગી, ત્યાં એણે થાણું નાખ્યું. પૂર્વ ભારત તરફ જે બાય આવી, એને વિશ્વામિત્ર ભટકો, અને પૂર્વ તરફ જે બાય આવી, એનું નામ તાડકા, મારિત અને સુબાહુ નામના 2 સેનાપતિ દીધા હતા અને 50,000ની ફોજ દીધી હતી, એને વિશ્વામિત્ર ભટકો, એના આશ્રમને બાય વટી ન હોગી. પશ્ચિમ ભારત તરફ જે બાય, ગુજરાત તરફ જે બાય આવી હતી, એનું નામ સુરપનખા, એને ખરદુસન ત્રિશિરા નામના 2 સેનાપતિ દીધા હતા અને 50,000ની ફોજ દીધી હતી, પણ એને અગસ્ય ભટકો, અગસ્યના આશ્રમને બાય વટી ન હોગી. પૂર્વ ભારતને હમુ નમુ કરવા માટે થઈને વિશ્વામિત્ર આવ્યા, રામ લક્ષ્મણ માગી ગયા, અને તેથી કઈ કઈને કહેતા ગયા હતા કે પૂર્વ ભારત હમુ નમુ હું કરાવી દે, હવે દક્ષિણ ભારતને હમુ નમુ કરવા માટે તારે રામને મોકલવો પડશે, આ જવાબદારી તને દેતો જાઉં છું. અને કઈ કઈ એને મોકલ્યા હતા સાહેબ, ખાલી એને અયોધ્યા છોડાવવાનું હોય તો એ ન જઈ આવે, કાશ્મીરમાં 14 વર્ષ સિમલાને સફરજન ખાઈ આવે, મજા કરી આવે, શું કરો દક્ષિણ ભારત. તો હિમાલયમાં એને જો અયોધ્યા છોડવું હોય
તો અવધિ હું કરો માં ભાઈ 14 ધોરણ કાયમ ને માટે વનવાસ ન દઈ દે નહીં. એને દક્ષિણ ભારતમાં મોકલ્યા હતા, ચાય કરીને કઈ કઈ માંગ્યું હતું, તાપસ બેસ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસ. હું આપને કહેવા માંગુ છું કે આને તમે જોવો ઇતિહાસની દ્રષ્ટિએ જોવો આપણા શાસ્ત્રોને, આ બધી વાતો ને આ સામાન્ય વાતો નથી. એની પાછળ જેટલું તથ્ય પીડ્યું છે, એની પાછળ જે સાયન્સ પીડ્યું છે, એની પાછળ જે ખરેખર ઇતિહાસ પીડ્યા છે, એ ઇતિહાસને તમે જોવો. હું તો ત્યાં સુધી કહીશ, મેં અભ્યાસ કર્યો છે ત્યાં સુધી, મેં ભાગવત આખું ચોપાઈ બદલ લખ્યું છે, મારે 12 સ્કંદનો અભ્યાસ કર્યો. આપ યાદવો છો, આહીરો છો, કૃષ્ણના ઉપાસક છો, એટલે આપને ખાસ ભાર દઈને કહી બીજા વર્ણન કરતા કે પૂતના આવે ત્યાં સુધીનો ઇતિહાસ છે. પૂતના આવીને કૃષ્ણને મારવા ત્યાં સુધી ઇતિહાસ છે, કારણ કે ચાણક્ય સુધી પરંપરા હાલતી, વિષ કન્યા ઉત્પન્ન કરતા રાજાઓ, એવી કન્યા ઉત્પન્ન કરે ને કે એના શરીરમાં ઝેર આખું ભર્યું હોય, કોઈ બાળકને ધવરાવે ને કે કોઈને બટકું ભરે ને તો એ રાજા કે પુરુષ કે બાળક મરી જાય. આ વિષ કન્યાઓ ચાણક્ય સુધી ઉત્પન્ન કરી, ચાણક્ય વખતમાં વિષ કન્યાઓ હતી, આ પરંપરા હતી. ન્યા સુધી પૂતના આવે ત્યાં સુધી ઇતિહાસ છે. પછી સક્તાસુર આવ્યો ને ન્યાથી લઈ અને મહારાજ રચાણો અને મહારાજ પછી અક્રૂર આવ્યા, એ પૂતનાથી આવી ત્યાં સુધી ઇતિહાસ, પૂતનાથી લઈ અને અક્રૂર સિદ્ધિનો વચ્ચેનો જે ગાળો છે ને એ સાધનાનો ગાળો છે, વાસ્તવિકતા નથી. કૃષ્ણની જે લીલા છે ને એ સાધનાની છે, આત્મા અને પરમાત્માનું મિલન કઈ રીતે થાય. કેટલા વર્ષે અહંકાર આવે, કેટલા વર્ષે ઢોંગ આવે, બગલો એટલે હું, બગલો આવ્યો બકાસુર આવ્યો, બગલો એટલે હું, પેલો આવ્યો સક્તાસુર, ગાડું આવ્યું, ગાડાને કૃષ્ણે ભાંગ્યું. આ શરીર છે ને ગાડું કીધું છે, પેલા તો શરીરને ભાંગી નાખવું પડે તમારે સાધના કરવી હોય તો. પછી બગલો આવ્યો, બગલો એટલે હું, ઢોંગ, બંગલો એ ઢોંગનું પ્રતીક છે. સાધના કરતા કરતા શરીર ભાંગી જાય પણ માલિકોનો ઢોંગ રહી જાય, ઢોંગને તમારે મારીને ચીરી જ નાખવો પડે. જો કૃષ્ણે ચીરો જ બગલાને, મરાય નહીં ઢોંગ, મરે નહીં ઢોંગને ચીરવો જ પડે. બધું થયું કે ઢોંગથી ધોતિયું પહેરાય, ઢોંગથી તમને પગે લગાડી હગાય, હા બધું ઢોંગથી થાય, ઢોંગથી માળા થઈ હગે, ઢોંગથી જપ થઈ હગે. એક જ દાન વસ્તુ એવી છે ઢોંગથી ન થાય, એમાં દેવું જ પડે, દેવું પડે ને દેવું પડે, બાકી બધું ઢોંગથી થાય. આ એક જ ઢોંગથી નથી થતું, બાકી બધા ઢોંગ થાય. હા નથી જમાય, જમવા બેઠી એક જણ પીરવવા નીકળ્યો, પીરવતા પીરવતા એક જણા થારીમાં લાડુઓ મૂકો ગયો તો વર્તી ગયો, એટલે તો અમારા ગામનો હોમલો કે નહીં, એ કે સભી સોમલાઈ હે. હું એક નહીં, આ બેઠા બધા હોમલા જ છે, અમે એક એમ કાઢી લેવાના નથી. ગણબીન છોકરો બાદરામ પંખી ઉડાડતો તો હળા ઢળા ઢળા ઢળાડ કરીને પંખીડા ઉડાડે ને બરોબર જમાય ને જઈતો, જીને ભાદરવાને ઉડાડ્યા હોય એને ખબર હોય, એ ચિત્રા નક્ષત્ર ની તેડકાન એમાં જમાયતને જાતા દેખી ગયો, વિચારે ચડી ગયો, આહા હા ગામમાં જાહે પટેલિયા રસોઈ દે ને ચકાચક લાડવાન, એ મોઢામાં પાણી આવ્યું અને એ ગોફાઈ નાખીને ભાગ્યો. એની પત્ની ભાત દેવા આવતી હતી ને શેઢે હામી જડી કે વૈયા ઉડાડતો ઉડાડતો ક્યાં ભાગ્યો, કે વૈયા ઉડાડે તારા સૈયા મેં ગિરનારમાં ચલા જાઉંગા, ત્યાંથી હિન્દી ઉપાડી, ત્યાંથી હિન્દી લીધી હો. હા ઘણા ઘણા તો એવા એ હિન્દી ઉપાડી, બાઈનું માઈનું નહીં, જમાય ઘરો ભેડો જમાય જ નેમ ચૂક, લોટકો કણબી છોકરો હાથમાં આવ્યો, કંઈક લાકડા ફરાવ્યા ને બાટીઓ બનાવીને લાગ લગાડ લીધો, કામનો અરહુડો અહીંયા કામ આવ્યું, જમાયથી પીડ્યો નોખો, એમાં ચોરી જેવું નાનકડું ગામ ને હનુમાનની ડેરી ને ડેરી આવીને બેઠો હતો ને ગામે કીધું મહાત્માથી બહુ સારું કર્યું, અમારો હનુમાન બાપો કેદીનો એટલે રોગે રોગો બેઠો હતો, મંદિર સંભાળી લીધું બહુ સારું કહેવાય, કે અચ્છા બચ્ચા મંદિર સંભાળ્યું, ગામે કીધું બાપુ 5 વીઘા જમીન છે મંદિરે ઠેક, કયો તો ખેડી દઈ, ગઢાણ થઈ ગઈ કે પૂજારી નહોતા, અચ્છા બચ્ચા એટલે ગામે જમી ખેડી દીધી. એમાં પેલો વરસાદ સારો પડ્યો એટલે ગામે કીધું મહાત્માજી વરસાદ બહુ સારો પડ્યો, કયો તો બાજરો વાવી જાય, કે અચ્છા બચ્ચા એ સારું માણા આવ્યું બાજરો વાવી ગયો, એ ભાદરો મહિનો આવ્યો ને બાજરી પાકી, એટલે ગામે માછડો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. ધોતિયાની આટી નાખીને માતમાં સીડા માછડે, એ ગોફણના 2 ઘા કર્યા, પેલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી, એને ધ્યાન પીડ્યું આ તો મારા ઈ મારા પૂઈન માછડા પાસે જઈને કે અભાગ્યા ને તે પંખી જોકારવા તો શું કરવા, પછી 5 વીઘા મૂકીને 5 વીઘામાં મીરો મને ઘરગાવી છોકરા રખડાવ્યા,
ન્યા ઉડાડ્યા હોતો પડ્યા પડ્યા રોટલા ટિફિન તો દેતી હતી. સદગુરુ મળે તો એના ચરણ ની માલિકો લાકડી પડે એમ પડી જાય જો, બાકી આમાં મોટા ભાગના પંખી ઉડાડે. મળે ગુરુ વિના ગમ નહીં. કૃષ્ણ ને રામ ને ગુરુ ધારણ કરવા પડ્યા હતા. ગુરુ વિના ગમ નહીં પડે, ગુરુ વિના કોઈ માર્ગ નહીં દેખાડે. પુસ્તક વાંચે પંડિત થવાય, જ્ઞાની નો બનાય. પુસ્તક વેચે જ્ઞાની બનાતું હોય તો રાવણ જ્ઞાની હતો. હા એટલે આપને કહું છું, બહુ રખડવા ગયા દેવું નથી. ક્યાંય નજળે તમારા ગોખલામાં બેઠી હોય એનો વિશ્વાસ રાખજો. ભવાની શંકરો વંદે સદા વિશ્વાસ રૂપિણો. તમારા હૃદયની માલિકો જે વિશ્વાસ પીડ્યો એ તમારો શંકર છે. તમારા હૃદયની માલિકો જે શ્રદ્ધા પડી છે ને એ શ્રદ્ધા તમારી પાર્વતી છે. કામ કરશે તમારી શ્રદ્ધા જ કરશે, તમારો વિશ્વાસ જ કરશે. એક વાત મને સાંભળી લેજો. પરસોત્તમી નોમણા ગયો ને, પરસોત્તમ હાતા ડોહિયું બેઠી હતું. બાપો નીકળ્યો, પોતિયું વહેર્યું, હાથમાં ડંગોરો, ઉઘાડે ડીલે. બાપાએ પૂછ્યું, ડોહિયું શું કરો કે દેખતા નથી? લાલાને શણગાર સજીએ કે હું શણગાર સજ્યો કે ભારતા નથી વાઘા પહેરાવીએ? બાપો કહે, મારો સોયણો ત્રણ દીથિયા પલાઈ દો, ત્રણ દીથિયા પલાઈ દો. આવું પછેડો પહેરીને રખડું, આ લાલાનું હું, આ લાલાનું હું. આ ભટકી ભટકી થઈ ભગતાણી, લાલા ને લાડ લડાવે. ભટકી ભટકી થઈ ભગતાણી, લાલા ને લાડ લડાવે. પીડા પિતાંબર એ મુગટ મોરલી, એમને ઝૂલે ઝૂલાવે. બાબાને ખીચડી નો ખવડાવે, લાલાને માખણ મિશ્રી ધરાવે. બાબાને ખીચડી નો ખવડાવે, લાલાને માખણ મિશ્રી ધરાવે.